મિત્રો, બીજો એક મહત્વનો પ્રશ્ન લઈએ. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રનો ખ્યાલ આકૃતિ સહિત સમજાવો. આ પ્રશ્ન પણ 3 ગુણમાં કે 5 ગુણમાં પૂછી શકાય એનો અર્થ જોઈએ. જે વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાત વ્યક્તિને જે તે એકમના ચોક્કસ કાર્યોની જવાબદારી સોંપવામાં આવે છે તેને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહે છે. એટલે વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાત વ્યક્તિની આવા વ્યવસ્થા તંત્રમાં ખાસ જરૂર છે અને એને ચોક્કસ કાર્યની જવાબદારી સોંપવામાં આવે છે. દાખલા તરીકે ખરીદ વિભાગનો અધિકારી હશે એ સમગ્ર એકમ માટે ખરીદીનું કાર્ય સંભાળશે. વેચાણ વિભાગનો અધિકારી હશે સમગ્ર એકમમાં વેચાણની જવાબદારી નિભાવશે. અહીંયા એક ઉદાહરણ આપેલું જ છે. દાખલા તરીકે કર્મચારી સંચાલન વિભાગના અધિકારી સમગ્ર એકમમાં કર્મચારીઓની ભરતી, બદલી, ભરતી, તાલીમ, વિકાસ વગેરેનું કાર્ય સંભાળે છે. હવે એની રચનાની વાત કરીએ તો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને વિશેષ સ્થાન આપવામાં આવે છે. અગાઉના પ્રશ્નોમાં પણ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણની સમજૂતી આપણે જોઈએ જ છે. શ્રમ વિભાજન એટલે કાર્યના નાના નાના ભાગ પાડવા અને વિશિષ્ટીકરણ એટલે જે તે કાર્ય માટે રસ અને રૂચિ ધરાવતી, આવડત ધરાવતી, લાયકાત ધરાવતી વ્યક્તિને તે કાર્યની જવાબદારી સોંપવામાં આવે જેથી કરીને તે કાર્ય ઝડપી અને અસરકારક રીતે કરી શકાય. બીજું, તેમાં સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર કરવાને બદલે કાર્ય અનુસાર કરવામાં આવે છે. અંડરલાઇન કરો, કાર્યને અહીં મહત્વ આપવામાં આવે છે. સમગ્ર વ્યવસ્થા તંત્રની રચના કાર્યને મહત્વ સ્થાને રાખીને જ કરવામાં આવે છે. આ દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે ચર્ચા કરી કે ખરીદી માટે ખરીદીનું કાર્ય સંભાળી શકે એવા નિષ્ણાત માણસની નિમણૂક કરવામાં આવે છે. ત્યાર પછી હિસાબ માટે હિસાબોની જાણકારી ધરાવતા નિષ્ણાત કે અનુભવી વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે. બીજું કે આ નિષ્ણાતો ફક્ત સલાહકાર હોતા નથી પરંતુ પોતાના કાર્યના વહીવટી અધિકારીઓ પણ હોય છે જે પોતાને સોંપાયેલ કાર્ય માટે સંપૂર્ણ રીતે જવાબદાર હોય છે. યાદ રાખજો, ફક્ત પોતાને જે કાર્ય સોંપાયું છે એના માટે લોકો સંપૂર્ણ જવાબદાર છે. દાખલા તરીકે લખેલું જ છે કે ખરીદ અધિકારી એકમની તમામ પ્રકારની ખરીદીના કાર્ય માટે જવાબદાર હોય છે. તમામ પ્રકારની ખરીદી, દાખલા તરીકે લખવું હોય તો તમારે નોંધ કરજો, માલ સામાનની ખરીદી, યંત્રોની ખરીદી, સ્ટેશનરીની ખરીદી, હિસાબી સાધનોની ખરીદી વગેરે. એટલે વેચાણ વિભાગનો અધિકારી હશે એ તમામ પ્રકારના વેચાણ માટે, પછી રોકડ વેચાણ હોય કે ઉધાર વેચાણ હોય, બરાબર છે, કે જાંગળ વેચાણ હોય, એના માટે જવાબદાર હોય છે. મિત્રો, હવે આપણે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિ જોઈએ. અલગથી આકૃતિ 2 માર્કમાં પૂછી શકાય. તો સર્વોચ્ચ સ્થાને મુખ્ય અધિકારી હોય છે અને તેની અંકુશમાં અથવા તો તેના હાથ નીચે 2 વિભાગો પાડવામાં આવે છે, વહીવટી વિભાગ અને કારખાના વિભાગ. વહીવટી વિભાગમાં કુલ 4 પ્રકારના અધિકારીની વાત છે. સૂચના અધિકારી, શિષ્ટ અધિકારી, હિસાબ અધિકારી અને માર્ગદર્શન અધિકારી. જ્યારે કારખાના વિભાગમાં બીજા 4 અધિકારીઓની વાત કરી છે, જેમાં જૂથ અધિકારી, ઝડપ અધિકારી, ગુણવત્તા નિયંત્રણ અધિકારી અને સમારકામ ઇજનેર એ અધિકારી તરીકે પણ ઓળખી શકાય. અને એમના અંકુશની છે તમામ પ્રકારના કર્મચારી કે કામદારો હોય છે. હવે આ કર્મચારી કે કામદારને પોતાના કાર્ય માટે કોઈ પણ પ્રશ્ન ઊભો થાય, દાખલા તરીકે સૂચનાઓ મેળવવી છે કાર્ય અંગે, તો સૂચના અધિકારી પાસે જશે. શિષ્ટનો પ્રશ્ન હશે તો શિષ્ટ અધિકારીને મળવું પડશે. હિસાબને લગતા પ્રશ્ન માટે હિસાબી અધિકારી પાસે જવું પડશે. અને કાર્યમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ અનુભવતા હોય તો માર્ગદર્શન માટે માર્ગદર્શન અધિકારીને મળવું પડે. એ જ રીતે સામૂહિક ભાવનાથી કર્મચારીઓએ કાર્ય કરવાનું છે તો એના માટે જૂથ અધિકારીને એ માટેના પ્રશ્નો અંગે મળી શકાય. કામ કરવામાં ઝડપ લાવવી છે, ગુણવત્તા લાવવી છે તો એના માટે ઝડપ અધિકારી કે ગુણવત્તા અધિકારીને મળવું પડે. અને યંત્ર કદાચ ખોટકાઈ જાય કે ભાંગફોડ થાય તો સમારકામ માટે સમારકામ ઇજનેરને મળવું પડે. એટલે અહીં તમે જોઈ શકો છો આકૃતિમાં પણ કે સત્તાની વ્યાપકતા પુષ્કળ છે. કર્મચારીએ જુદાડા અધિકારીઓને પોતાના કાર્યના ચોક્કસ ભાગ માટે મળવું પડે. હવે સમજૂતી જોઈએ તો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા મુખ્ય અધિકારી પાસે હોય છે. અને અહીં એકમને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, 1 વહીવટી વિભાગ અને નંબર 2 કારખાના વિભાગ. આ જગ્યાએ દરેક વિભાગના કાર્યોની યાદી નક્કી કરી તેના આધારે
કાર્યના ભાગો નક્કી કરી જુદા જુદા જવાબદાર અધિકારીઓને સત્તા સોંપણી કરવામાં આવે છે. યાદ રાખજો, કાર્યની યાદી નક્કી કરવી, કાર્યના ભાગો નક્કી કરવા, અને ત્યાર પછી જે તે જવાબદાર અધિકારીઓને કાર્યની કે સત્તાની સોંપણી કરવામાં આવે છે. બરાબર છે. આ માટે દરેક અધિકારી, એકમના દરેક કર્મચારીને, યાદ રાખજો દરેકે દરેક કર્મચારી, તેના કાર્ય અંગે હુકમ આપી શકે છે. દાખલા તરીકે ખરીદ અધિકારી હોય તો ખરીદી અંગે સૂચના આપી શકે છે. બરાબર છે. માર્ગદર્શન અધિકારી છે, માર્ગદર્શન આપવાનું કામ કરશે સમગ્ર કર્મચારીગણને. બરાબર છે. ઝડપ અધિકારી છે, ઝડપ અંગે સૂચના આપી શકે છે. આમ આ પ્રકારના વ્યવસ્થા તંત્રની રચના વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ કાર્ય સોંપાય વિનાનું રહી ન જાય અને કોઈ પણ કાર્યની સોંપણી બેવડાય ન જાય, એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજું કે દરેક કર્મચારી આ વ્યવસ્થા તંત્રની અંદર કોઈ એક જ જવાબ અધિકારીને જવાબદાર નથી. દરેક કર્મચારી કોઈ એક જ અધિકારીને જવાબદાર નથી, પણ પોતાના કાર્યના જુદા જુદા ભાગો માટે જુદા જુદા અધિકારીઓ પાસેથી હુકમો મેળવે છે. મીન્સ કે આ જગ્યાએ હુકમની એક વાક્યતાના સિદ્ધાંતનો ભંગ થાય છે. હવે આવું વ્યવસ્થા તંત્ર એટલે કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ હોય છે? તો જે ધંધાકીય એકમમાં કાર્યના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય, અલગ અલગ પ્રકારના કાર્યો હોય, તો તેવા એકમો માટે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે એમ કહી શકાય.